મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના 3 મહિનાનો ધેરેરાજ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે. લોકો મદદ આવે તે માટે ગુજરાતના ખૂણે ખૂણે ધેરેરાજને બચાવવા મેસેજ પહોંચાડવામાં આવી રહ્યા છે. ત્યારે હવે આનંદની વાત એ છે કે ધેરેરાજના ખાતામાં અત્યાર સુધીમાં 3 કરોડ જેટલી બમ્પર રકમ જમા થઈ ચૂકી છે. ધેરેરાજ માટે લોકો દિલ ખોલીને દાન આપી રહ્યા છે. ત્યારે ચેનલ આઈ વિટનેસના માધ્યમ દ્વારા આપ સૌ દર્શક મિત્રોને પણ અપીલ છે કે ફૂલ નહીં તો ફિલની પાખડી સહી ધેરેરાજને આપતી બનતી મદદ કરીએ. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કાંસેર ગામના એક વતની પરિવારના એક 3 માસના બાળક ગંભીર બીમારીનો શિકાર બન્યો છે. આ અંગે દેશ અને ગુજરાતના ખૂણે ખૂણેથી દાન સ્વરૂપે માતબર રકમ મળી રહે તે માટે ભારત તેમજ ગુજરાતના ખૂણે ખૂણે ભમાશાઓને દાન આપવા માટે આગળ આવી રહ્યા છે. હાલ બાળકના ખાતામાં 3 કરોડ રૂપિયા જેટલી રકમ એકઠી થઈ ગઈ છે. મહીસાગર જિલ્લાના યુવાનો દ્વારા મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે ધેરેરાજનું બેનર તેમજ દાનપેટી બનાવી જિલ્લાના 6 તાલુકાઓમાં આવેલા મહાદેવના મંદિર ખાનેથી ઉઘરાવી રહ્યું છે. નમસ્કાર, મારું નામ રાજદીપસિંહ સુરેન્દ્રસિંહ રાઠોડ, મહીસાગર જિલ્લો લુણાવાડા તાલુકો ગામ કાનેસર, અને મારા બાળકનું નામ ધૈર્યરાજસિંહ રાઠોડ. હાલે 3 મહિનાનું છે. એ જન્મ્યો ત્યારે કમ્પ્લીટ હતો અને 1.5 મહિનાનો થયો તો એણે હાથની પગની હલનચલન થોડી ઓછી કરી એટલે અમે ડૉક્ટરને બતાવ્યું. ડૉક્ટરે અમને કીધું કે તમારે આગળ બતાવવાની જરૂર છે એટલે અમે એને અમદાવાદ બતાવ્યું અને એને રિપોર્ટ કઢાયા. રિપોર્ટમાં એવું સાબિત થયું કે ધૈર્યરાજને SMA1 નામની ગંભીર બીમારી છે અને જેનો ઈલાજ આપણા ભારતમાં છે નહીં. એટલે મેં સર્ચ કર્યું અને એનો ઈલાજ વિદેશમાં કઈ રીતે મળે એની મેં તપાસ કરી. વિદેશમાં એનો ઈલાજ છે પણ એનો ખર્ચ છે 22.5 કરોડ. આ સાંભળી હું બહુ નિરાશ થઈ ગયો. પછી મને એક આશા જાગી કે હમણાં જ રિસન્ટલી તીરા કામત નામની છોકરી મહારાષ્ટ્રમાં એના પપ્પાએ આ રીતે એના માટે ઇન્જેક્શન મંગાવ્યું હતું. એમણે ક્રાઉડ ફંડિંગથી પેમેન્ટ ભેગું કરી, ડોનેશન ભેગું કરી અને એના માટે ઇન્જેક્શન મંગાવ્યું હતું. એટલા માટે મેં પણ એ તરફ પ્રયાણ કર્યું અને મેં પણ ઇમ્પેક્ટ ગુરુ નામના NGOમાં ધૈર્યરાજનું એકાઉન્ટ ખોલાવી અને ડોનેશન ભેગું કરવાનું ચાલુ કર્યું. મને બધા જ મિત્રો તરફથી, બધા તરફથી સારો સહકાર મળ્યો છે. જનતા તરફથી સારો સહકાર મળ્યો છે, મીડિયા તરફથી સારો સહકાર મળ્યો છે અને આવો જ સહકાર જો મળી રહે તો ધૈર્યરાજ માટે ઇન્જેક્શન આવી જશે અને ધૈર્યરાજ હસતો ખીલતો રમતો થઈ જશે આપણી વચ્ચે. એની જિંદગી સારી રીતે જીવી શકશે અને આ રંગબેરંગી દુનિયાને નિહાળી શકશે. તો આપ સૌને નમ્ર વિનંતી છે કે આ રીતે જ અમને સપોર્ટ કરતા રહો, ધૈર્યરાજ માટે ડોનેશન કરતા રહો, એની પોસ્ટ વધુમાં વધુ શેર કરો અને અમને સાથ સહકાર આપવા સૌનો ધન્યવાદ. જય માતાજી. મારું નામ વિજયસિંહ લાલસિંહ ચાવડા, હું પ્રદેશ અધ્યક્ષની જવાબદારી નિભાવું છું મહાકાલ સેના ગુજરાતમાં. ધૈર્યરાજસિંહ રાઠોડ માટે અમે એક કેમ્પેન ચલાવી રહ્યા છીએ. એ કેમ્પેન અંતર્ગત દરેક લોકોને આ કેમ્પેન સાથે જોડી અને એમના માટે મદદ માગીએ છીએ. હું ખાસ એ બાબતે કહેવા માગીશ કે જ્યારે કુદરત રૂઠે છે, કુદરત પરીક્ષા લે છે, ત્યારે છેલ્લે માનવીઓએ ભેગા થવું પડે છે. એનું ઉદાહરણ કહું, ભૂકંપ આવે, આપણા ગુજરાતમાં ભૂકંપ આવ્યો હતો, એ ભૂકંપની પરિસ્થિતિમાંથી આપણે બધા ભેગા થઈ અને ભૂકંપ કચ્છમાં વધારે વિનાશ વેર્યો હતો પણ અહીંયા દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને દરેક જગ્યાએથી આપણે મદદ પહોંચાડી અને કચ્છને બેઠું કર્યું હતું. એ જ રીતે આજે ધૈર્યરાજસિંહ ઉપર ઉપાધિ આવી પડી છે. તો આપણે ગુજરાતનો એક દીકરો છે અને એ દીકરા માટે ગુજરાતીઓએ તમામે ભેગા થઈ અને એક લક્ષ્ય ઉપાડવું પડશે અને એ લક્ષ્ય અંતર્ગત બધા લોકો આમાં મહેનત કરે તો કોઈ બહુ મોટી વસ્તુ નથી. 16 કરોડ રૂપિયા એટલે 16 લાખ લોકો જો 100 રૂપિયા ફંડ કરે એટલે 16 કરોડ રૂપિયા આરામથી ફંડ ભેગું થઈ જાય છે. માટે ગુજરાતના દરેક તમામ જનતાને હું વિનંતી કરું છું, બે હાથ જોડી અને વિનંતી કરું છું કે તમે આ કેમ્પેનમાં જોડાઓ અને તમે તો કરો જ સાથે સાથે બીજા તમારા મિત્ર વર્તુળ, તમારા સગાવાલા, તમારા દરેકે તમામ જેટલા પરિચયમાં આવે છે એટલા લોકોને વિનંતી કરો અને આપણા ધૈર્યરાજસિંહને આપણે જેટલા બને એટલા ઝડપથી સાજા કરી અને આ અસ્થિગેલતી દુનિયામાં પરત લાવી શકીએ એવી મહેનત કરીએ. ધૈર્યરાજસિંહ સારવાર માટે લુણાવાડાના ધારાસભ્ય જિગ્નેશભાઈ સેવકે પણ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રીને મદદ કરવા અંગેની લેખિત રજૂઆત કરી છે. ધૈર્યરાજ જે ગંભીર બીમારીમાં સપડાયો છે તેનું નામ SMA1 છે. આ બીમારીની સારવાર માટે 22 કરોડના ઇન્જેક્શનની જરૂર પડે તેમ છે. જેને માતા પિતા મધ્યમ વર્ગ હોવાથી પોતાના કુમળા ફૂલ જેવા બાળકો માટે લોકો અને સંસ્થા પાસે મહિસાની મદદ કરવા માટે અપીલ કરી રહ્યા છે.
ब्यूरो रिपोर्ट, जनरल विटनेस, सूरत।